અમદાવાદ મહાનગરે પહેલી વાર અને કમિશનરશ્રી અને મેયરશ્રીના ધ્યાનમાં આ વિષયથી અમદાવાદ શહેરની જનતાને આવનાર નવા બજેટની અંદર પોતાના દ્વારા સૂચવી શકે એવા સૂચનો, સર્વાંગી શહેરનો વિકાસ કઈ રીતે કરવો જોઈએ આવનાર દિવસમાં એ માટેનું સૂચનો મંગાવ્યા હતા ઈમેલ દ્વારા. અંદાજે 450 લોકોએ ઈમેલ દ્વારા સૂચનો મોકલ્યા છે, 500થી વધુ સૂચનો આવ્યા છે. એમાં 34% સૂચનો મૂળભૂત પ્રાથમિક સુવિધાને લગતા છે, રોડ રસ્તા ગટર પાણી માટેના છે. 25% સૂચનો પ્રાથમિક સુવિધા જેવી કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, લાઇબ્રેરી, રીડિંગ રૂમ, ગાર્ડન, સ્વિમિંગ પુલ, સિનિયર સિટીઝન પાર્ક વગેરેની વાત લોકોએ માગી છે. 39% લોકો કોર્પોરેશનની સર્વિસ સુધારવા માટે તેમજ ફરિયાદ સ્વરૂપના મળેલ છે. 2% સૂચનો એવા છે કે રેવન્યુ જનરેશન કરવા એક આવકારદાયક વાત મૂકી હોય લોકોએ, તો એ પણ છે કે રેવન્યુ જનરેશન કરવા માટે કોર્પોરેશને વિચારવું જોઈએ. પ્રાથમિક સુવિધાના સૂચનોમાં કરીને કોર્પોરેશનને સમાવેશ વિસ્તાર 9 જે વિસ્તાર છે હંસપુરા, બોપલ, ઘુમા, વટવા, ટીપી 85, 89, નિકોલ, નાના ચિલોડા જેવા નવા વિસ્તારો જે શહેરમાં ભર્યા છે એની પ્રાથમિક જરૂરિયાતોની વાતના સૂચનો આવ્યા છે. પ્રાથમિક સુવિધાઓ માટે શું વધુને વધુ રોડ રસ્તા માટે નવા રોડ બનાવતી વખતે રોડનું લેવલ જળવીને થિકનેસ માટેના સૂચનો છે. બધા જ જે નગરજનોએ જે સૂચનો આપ્યા છે એ સૂચનો બારીકીથી અમારા 2 દિવસથી બધા જ લોકો અભ્યાસ કર્યો. હજુ પણ અમે અમારા ઝોનમાં પણ બધા એડિશનલો પણ ડીવાયમસીનો પણ સૂચનો કરેલા છે કે હજુ પણ વધુ સારા સૂચનો એમના ધ્યાનમાં આવશે તો એ પણ કરી શકશે. એ રીતનું મૂકેલું હતું ને આજે જે ગુજરાત સરકાર દ્વારા જે અભિગમ આવી રહ્યો છે એ જોતાં ગુજરાતનું બજેટ સોરાંગી વિદ્યા બજેટ આપતું હોય છે એની અંદર મહાનગર પણ આ બજેટની અંદર સારું કરી શકે તો પ્રયાસ કરીશું. નાગરિક